એની અંદર
स्वैच्छिक सादगी जे छे एना विशे चर्चा करिए। जो एक गुजराती नी अंदर एक कहेवत छे के संतुष्टि नर सदा सुखी, એટલે કે જે વ્યક્તિને પોતાને જે મળ્યું છે એનાથી સંતોષ છે ને એ હંમેશા સુખી થાય છે, પરંતુ આપણને એમ થાય કે આપણને જે મળ્યું એના કરતા વધારે મળ્યું કે એના કરતા વધારે આશામાં હતી તો એ દુઃખનું કારણ છે, કારણ કે ના મળે તો જો સુખી થવા વ્યક્તિએ પોતાની જરૂરિયાત ઘટાડવી જોઈએ, એટલે અહીંયા કીધું ને કે સંતોષી નો સદા સુખી, એમ આપણે જો સુખી થવું હોય તો આપણે આપણે જરૂરિયાત ઘટાડવી જોઈએ। આપણને ખબર છે કે આપણે દરરોજ 200 રૂપિયા કમાઈતા હોય અને 500 રૂપિયા ઘરની અંદર ખર્ચ થતો હોય તો આપણે સુખી ક્યાંથી થઈએ? એટલે સુખી થવા એવું કીધું કે આપણે આપણી પોતાની જરૂરિયાત ઘટાડવી જોઈએ। અને એક બીજી પણ કહેવત છે ને ગુજરાતીની અંદર કે જેટલી ચાદર લાવીએ ને એટલા પગ લાંબા કરવા જોઈએ। આપણને ખબર કે અત્યારે શિયાળાનો સમય છે, ચાદરથી વધારે પગ પસરાય તો શું થાય, પગ ચાદરની બહાર જાય, એમ આપણી જેટલી કેપેસિટી એવી જરૂરિયાત આપણી હોવી જોઈએ એના કરતા ઓછી। એટલે એ જે કીધું કે સુખી થવું હોય તો આપણે આપણે જરૂરિયાતને ઘટાડવી પડે, તો આનો ખ્યાલ સ્વૈચ્છિક રીતે થાય તે જરૂરી છે। અને આપણે આપણી જરૂરિયાત ક્યારે ઘટાડી શકીએ? સ્વૈચ્છિક રીતે કોઈ વ્યક્તિ ક્યારે આપણે આપણી જરૂરિયાત ઘટાડી શકીએ? ના, આપણે સ્વૈચ્છિક સાદગી રાખવી જોઈએ। બીજા ગાડી લાવ્યા તો આપણે ગાડી લાવી, બીજા બાઇક લાવ્યા તો આપણે બાઇક લાવવું, બીજાને ઘરે બંગલો હોય તો આપણે બંગલો બનાવવા માટે નવી નવી લોન લેવી, તો એક સ્વૈચ્છિક સાદગી ભર્યું જીવન અપનાવવું જોઈએ। જો આજે આપણે એક વાત કરી કે પર્યાવરણ દૂષિત થયું હોય એની પાછળનું એક કારણ શું છે, તો કે ટેકનોલોજી અને કુદરતી સંપત્તિનો આપણે વધારે પડતો વપરાશ કરીએ અને એનો દુરુપયોગ પણ કરીએ, તો કે આપણે જો પર્યાવરણને બચાવવું હોય તો વાર્તાનિક ઉપાયની અંદર એ કહ્યું હોય કે ટેકનોલોજી અને જે કુદરતી સંપત્તિ જે છે એનો સૌથી ઓછો ઉપયોગ કરો। પાણી જે છે કે આપણને ખબર આપણે જેટલી જરૂરિયાત છે એટલો જ પાણીનો ઉપયોગ કરો, ખોરાક જે છે જેટલું ખાવું એટલું જ બનાવવું કે એટલું જ થાળીની અંદર, કોઈ પ્રસંગની અંદર ઘણી બધી વાનગીઓ ભરી ગયા પણ થાળી ભરી નાખીને એમાંથી માંડ એક બે વાનગી કરીએ બીજું ડસ્ટબિનમાં તો એ બગાડ છે। એટલે બગાડ જ્યારે થાય ને ત્યારે વાતાવરણ દૂષિત થાય કે એ વસ્તુ ના મળે, ભવિષ્યની અંદર ખૂટી જવાની સંભાવના વધી ગઈ। એટલા માટે અહીંયા કીધું છે કે ટેકનોલોજી અને કુદરતી સંપત્તિનો ઓછો ઉપયોગ કરવો, આ પણ કેવી રીતે સ્વૈચ્છિક રીતે કોઈ કહે છે અને આપણે એનો ઓછો ઉપયોગ કરીએ। વીજળી છે, માની લો કે ઘરની અંદર આપણે એક બલ્બ કે એક ટ્યુબલાઇટ થી કામ ચાલી જતું હોય તો ચારે ચાર ટ્યુબલાઇટ ચાલુ કરવી, ચારે ચાર પંખાઓ ચાલુ કરવા, એક ખોટી વસ્તુ છે। સ્વૈચ્છિક રીતે આપણે કોઈ ક્યાં આપણે કામ કરીએ એના કરતા આપણે પોતે વિચારી લેવું કે મારે જેની અત્યારે જરૂરિયાત નથી એ વસ્તુનો ઉપયોગ ના કરો। જો જીવનમાં સ્થિર અને સંતુલન રહેવા જરૂરિયાત કરતા વધારે વસ્તુનો ઉપયોગ ટાળવો જોઈએ। જીવનમાં આપણે સ્થિર રહેવું હોય અને લોકો સાથે સંતુલિત રહેવું હોય તો આપણી જે જરૂરિયાત છે જરૂરિયાત કરતા વધારે વસ્તુનો ઉપયોગ ટાળવો। આજે આપણે પેટ્રોલની વાત કરીએ એવું કે ભવિષ્યની અંદર પેટ્રોલ ખાલી થઈ જશે, આપણે શું કરીએ કે કાન સિવાય ધ્યાન ત્યાં બાઇક ઓલાઈન ફરી ગાડી ઓલાઈન ફરી નથી જરૂરિયાત, ચાલીને જઈ શકો છો ક્યાં એનો ઉપયોગ ટાળો,
प्रदूषित करे एवी वस्तुनो उपयोग टाळो, जे जरूरियात नथी एना करता ओछो उपयोग करो। जो पर्यावरणनी समस्या जे छे ई आपणे खबर है कोणी समस्या है, आखा विश्वनी समस्या है, એટલે દરેક કોઈ એક વ્યક્તિની સમસ્યા નથી। એટલે આની અંદર ફક્ત સરકાર પ્રયત્ન કરે તો પર્યાવરણની સમસ્યાનું સમાધાન આવે ના, દરેક વ્યક્તિએ પોતે સાધ્યથી એનું વર્ણન કરવું જોઈએ। અને એક જે આપણે કીધું ને કે પ્લાસ્ટિક છે, કાગળ છે, કાચ છે, એનો ફરીથી ઉપયોગ કરવાનો રાખો કે એકવાર ઉપયોગ થયા પછી એને ફેંકી દેવો ના। તો આ સ્વૈચ્છિક રીતે તમે અપનાવશો તો તમે પર્યાવરણની સમસ્યામાંથી બહાર નીકળી શકશો। એનો પર્યાવરણ બચાવવા માટેનો વાર્તનિક ઉપાયોની અંદર બીજો ઉપાય નક્કર વાસ્તવિક વસ્તુને પ્રોત્સાહન આપો। આપણને ખબર છે કે આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે, આની જરૂરિયાત આપણા જીવનની અંદર ઘણી છે, એને પ્રોત્સાહન આપો। જો અહીંયા કીધું કે કુદરતી વસ્તુનો ઉપયોગ થતા ઉપકરણનો વપરાશ ઘટાડવો, શું કે કુદરતી વસ્તુનો જ્યાં ઉપયોગ થઈ શકતો હોય ત્યાં ઉપકરણો સાધનોનો ઉપયોગ ટાળો, એનો ઓછો કરો, અમુક વસ્તુનો પુનઃ ઉપયોગ કરો। આપણે આગળ કીધું ને કે એવી વસ્તુ જે છે કે આપણે ખબર કાચ જે છે એ વસ્તુનો આપણે ફરીથી ઉપયોગ કરી શકીએ, તૂટી જાય તો એને હરખો કરી શકાય, પ્લાસ્ટિક છે, કાગળ છે, આવી વસ્તુનો ફરીથી ઉપયોગ કરો। એકવાર એનો ઉપયોગ થયા પછી ફેંકી દેવું। આપણે ખબર કે એક કાગળ બનાવવો તો તેની અંદર ઘણા બધા વૃક્ષોનો ભોગ લેવાય, એટલે જે વસ્તુ છે એનો ફરીથી ઉપયોગ કરો। પછી ત્રીજું ભાગીદારીમાં વાહનનો ઉપયોગ કરો, એક જ ઘરની અંદર રહેતા હોય એવા દરેક વ્યક્તિને સાધનની જરૂર પડે ના, એક સાધન હોય તો ચાલે। અહીંયા તો એવું કંઈ કહેવાય હોય કે આપણે બે વ્યક્તિઓ આજુબાજુ રહેતા હોય ને તો આપણે ભાગીદારીમાં વાહન લાવો, એક દિવસ તું ઉપયોગ કર, એક દિવસ હું ઉપયોગ કરું, એમ એનાથી શું પ્રદૂષણ ઓછું થશે, વાહનોનું પ્રમાણ ઓછું થાય, એટલે હવા પ્રદૂષિત થતી બચે। વાર્તનિક પ્રવૃત્તિ માટે પ્રેરિત કરવા, દરેક વ્યક્તિને પોતાની વર્તનની જે પ્રવૃત્તિઓ જે છે એ કરવા માટે પ્રેરિત કરવા, અને આવું કાર્ય કોણ કરી શકે તો કે સરકાર જે છે, સરકાર, એના કર્મચારીઓ, આપણે પોતે પણ લોકોને પર્યાવરણનું મહત્વ બતાવો। આપણને ખબર કે જે વસ્તુ આપણા જીવનની અંદર વધારે મહત્વની એને પ્રોત્સાહન આપો। એટલે અહીંયા શીખીશું કે કુદરતી સંપત્તિનો ઓછો અને કુશળ ઉપયોગ કરો। કુદરતી સંપત્તિ જે છે આપણે હવા, પાણી, ખોરાક છે, પાણી, એ દરેક વસ્તુનો ઓછો ઉપયોગ કરો, જરૂરિયાત કરતા ઓછો, અને કુશળ ઉપયોગ કરો કે એનો નુકસાન થાય કેવી રીતે ઉપયોગ નહીં કરો। હે, આપણે એમ કહીએ કે વીજળી જેવી વસ્તુઓ જે છે જરૂરિયાત નથી ત્યારે બંધ કરી દો, આપણે એનો સરસ ત્રીજો મુદ્દો છે વાર્તનિક ધોરણ। જો પર્યાવરણને બચાવવાના વાર્તનિક ઉપાયોની અંદર બે ઉપાય જોઈએ છે, છેક સાદગી કે આપણે પોતે સાદગી ભર્યું જીવન જીવવું જોઈએ, જેટલી જરૂરિયાત છે એટલું વાપરો, જરૂરિયાત કરતાં ઓછું વાપરો, જરૂરિયાત ઘટાડવી જોઈએ, અને આનો ખ્યાલ આપણે સ્વૈચ્છિક થવો જોઈએ, બીજા કોઈ કે એ મહત્વનું નથી। અને ક્યારેક એક વાત સમજી લો કે આ પ્રકારની વાસ્તવિકતા જે છે એ આપણે પોતે બનાવવી જોઈએ। વાર્તનિક ધોરણ, જો પર્યાવરણીય નિયમ અને ધોરણો અંગે લોકોને માર્ગદર્શન કરો કે એક તો કે પર્યાવરણને બચાવવું તો પર્યાવરણના જે નિયમો જે છે કે
एक वृक्ष वावो एक थी बे वृक्ष वावा वृक्षों नु जतन करो के वीजड़ी नो ओछो वपराश करो साधन नो ओछो वपराश करो जे के पर्यावरण ना नियम छे अने एना जे धोरणो छे ए अंगे हालनी अंदर पण घणा लोको ने खबर नथी होती तो एमने योग्य मार्गदर्शन आपो अने तेमज एने प्रेरित करवानी जवाबदारी जो लोको ने पर्यावरण ना नियमो अने एना धोरणो तथा पर्यावरण बचाव अंगे प्रेरित करवानी जवाबदारी बनी है अपने आगे जो बनी है सरकार ने बनी है सरकार के एडवर्टाइज आपो कोई ई प्रकार ना सूत्रो बनाओ जो तुमने क्या रे केवू लागे ने के लोग आ बाबत पर नहीं मानता के वधारे पड़ता नियमो छे तो नियमो नु पालन नहीं करता बगीचा में बैठा हो तो वृक्षों ने तोड़े छे बार बिन जरूरी वाहन नो उपयोग करे गैस नो उपयोग करे तो एवा लोगों ने शिक्षात्मक पगला लेवा जोईए शिक्षा करो जरूरी प्रमाण दंड करो अने आपने खबर है के पीयूसी वाहन पर पीयूसी लगाओ फरजियात करो प्रदूषण मुक्त वाहन वापरो है तो एना पर फरजियात दरेक व्यक्ति पीयूसी लगाओ फरजियात है या पीयूसी लगावेल वाहन ना हो एना ऊपर शिक्षात्मक पगला लो પછી જો બળતણ શીશા રહિત તેમજ ગુણવત્તા વાળું હોવું જોઈએ આપણે જે બળતણ વાપરીએ એ શીશા રહિત એટલે કોઈ પણ પ્રકારના કાર્બન કેમિકલ્સ નો ઉપયોગ નહીં અને તેમજ ઉચ્ચ ગુણવત્તા વાળું હોવું જોઈએ પર્યાવરણને બચાવવા માટે વાર્તાની ધોરણની અંદર બીજી વાત છે કે જે લોકો વાહનો બનાવે ને बाइक हो गाड़ी हो तो एमना उत्पादकों माटे तुम्हारा नियंत्रण माटे ना धोरण चुस्त बनाओ के इमने वाहन एवा बनाओ के जेनी अंदर तुम्हारो ना निकलो अथवा ओछो निकले एना जे नियमो छे एकदम चुस्त बनाओ के कंपनी नी अंदर से जे साधा गली ने बाहर जाए छे ए धुमाड़ा मुक्त होवा जोईए जेनाथी वातावरण के पर्यावरण दूषित ना थाय जो ये स्पष्ट उदाहरण ले वो तो आपना मोटा शहरों जे छे जेने अंदर दिल्ली बात करिए सूरत अहमदाबाद आवा जे शहरों छे इमने पोताना मोटा भागना जे साधनो जे छे ई सीएनजी थी चालता वाहन नो उपयोग करे आपणे कहू के सीएनजी थी चालता जे वाहन जे छे एनी अंदर धुमाड़ो नथी निकळतो अने धुमाड़ो ना निकळे એટલે वातावरण प्रदूषित न थतुं तो वातावरण प्रदूषित न थाय એટલે पर्यावरण ने नुकसान नथी थतुं અને જો पर्यावरण ने नुकसान न थाय तो मान लो कि कोई पण प्रकारना मनुष्य ने पण એનું नुकसान થતું નથી જો CNG નું પૂરું નામ શું છે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ આકાશ એક માર્ક્સ ની અંદર પૂછાતો પ્રશ્ન હોય છે કે CNG નું પૂરું નામ લખો कंप्रेस्ड नेचुरल गैस चौथो वार्तनिक उपाय पर्यावरण ने बचाव करने संगठित जुट प्रवृत्ति के कोई पण प्रकार ने जे प्रवृत्ति करो एकला करो करता जुट साथे करो पर्यावरण ने बचाव अंगे जागृति माटे ने नाटको करो के सूत्रो बनाओ तो एक जुट साथे बनाओ એટલે એનાથી શું થાય કે એક કરતા વધારે લોકોની અંદર જાગૃતિ આવે અને ઘણા લોકો પર્યાવરણ વિશે જે જાણતા નથી કે પર્યાવરણ એ લોકોના જીવનની અંદર કેટલું મહત્વનું છે એવા લોકોને જાગૃત કરો તો આપણે પર્યાવરણને બચાવી શકીશું જો પર્યાવરણનું નિયત નિરીક્ષણ અને નિયંત્રણ કરવા જૂથ પ્રવૃત્તિનો કાળજીપૂર્વક ઉપયોગ કરો એ બીજો મહત્વનો અભિગમ છે
संगठित प्रवृत्ति द्वारा बिजली घर वाहन व्यवहार निगमों सरकारी संस्थाओं कॉर्पोरेशन तेमज उद्योगों द्वारा तथा पर्यावरण के नुकसान में घटाड़ो तेमज तेना पर नियंत्रण राखो खूब जरूरी है। जो केवी रीते के संगठित प्रवृत्ति द्वारा एक जूथ प्रवृत्ति द्वारा ज्यां वीजळी घरो छे ज्यां वाहन व्यवहार निगमो छे सरकारी संस्थाओं जे छे अने कॉर्पोरेशनो जे छे ए उद्योग तथा पर्यावरण के नुकसान ने घटाड़ो माटे एमनी ऊपर नियंत्रण राखवू जोईए। सरकारी संस्थाओं कॉर्पोरेशन के उद्योगों जेवा शक्तिशाली अने लाखवक वाला संगठनों वैयक्तिक वादाओं तेमज फरियादों ने अवगणता होय त्यारे जूथ प्रवृत्तिओ प्रदूषण की धमकीओ ने नियंत्रण में राखवा असरकारक कार्य करे छे। जो प्रदूषण अंगे ईश्वर सचोट धमकी भर निदर्शन करो क्या शिक्षात्मक पगला लो तो एनु सारू एवं कार्य के तमने सफलता मळशे। जो केटलीक वार जन समुदाय ने हितमां मुकायेली दवाओ के दावाओ जे छे ई असरकारक पुरवार थाय छे। सुप्रीम कोर्ट बर्तनना धोरणों चुस्त रीते अमल करवो प्रदूषण नियंत्रण धोरणो पाळवा बिन असरकारक अने जूथ वाहनोनो निकाल करो कॉपेंशियल वाहनोने संपूर्णपणे सीएनजी आधारित करो तेमज सरकारने नदीओने प्रदूषण मुक्त करवा पगला लेवाना आदेशो कर्या छे। आज रीते समूह माध्यमो पण केटलाक महत्वनी बाबतोनी जरूरियात माटे जरूरी छे एटले के संगठित जूथ प्रवृत्ति द्वारा तमे पर्यावरण ने बचावी शको छो। कोई पण जग्याए त्यारे लोको ने समजावामां आवे त्यारे एने संगठित जूथ प्रवृत्ति द्वारा समजावो। आम पर्यावरण ने बचावामां आपणे जे वातावरणीय चार उपायो जोया ई चारे एकदम व्यवस्थित रीते तैयार करी लेवा। जे खास पूछाई शके एवो प्रश्न छे के पर्यावरण ने बचावाना जे उपायो छे एमां वातावरणीय उपायो विशे जणावो। हवे नेक्स्ट लेक्चर नी अंदर आपणे समष्टिगत उपाय विशे समजीशुं।